હેલો બચ્ચા વાલડી, કેમ છો? મજામાં? તો આપણો જે સરસ મજાનો 4 માર્ક્સ પૂરેપૂરા કન્ફર્મ આપી શકે એવો 4 માર્ક્સ નો ચેપ્ટર નંબર 3, આપણું મનપસંદ ચેપ્ટરમાંથી જે સરસ મજાનો જે દાખલો છે આપણી સ્ક્રીન ઉપર સામે, શું કીધું છે? સ્ટેટમેન્ટ ઉપર બેટા નજર નાખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમ 1 ઓહમ નો આંતરિક અવરોધ ધરાવતી, બેટા અહીંયા કોઈ બેટરી છે જેનો આંતરિક અવરોધ છે 1 ઓહમ, આંતરિક અવરોધ ધરાવતી સોલ્ટ વોલ્ટની બેટરી સાથે નેટવર્ક જોડેલ છે. આ ટાઈપનું બેટા અહીંયા કોઈ બેટરી છે, સોલ્ટ વોલ્ટની આંતરિક અવરોધ છે 1 ઓહમ. અંદર બેટા કેમિકલ હશે, એનો કંઈક અવરોધ હશે, એ છે સમથિંગ લાઈક 1 ઓહમ. નેટવર્કનો સમતુલ્ય અવરોધ, પછી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, દરેકમાંથી, પરિપથમાંથી વહેતો પ્રવાહ નહીં, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે. અને VAB, VBC, VCD, VAB એટલે કે A બિંદુ અને B બિંદુ વચ્ચે, VBC એટલે કે B અને C વચ્ચે, અને VCD એટલે કે C અને D વચ્ચે વોલ્ટેજ ડ્રોપ એટલે સ્થિતિમાનનો તફાવત કેટલો છે ને એ ગણવાનું છે. વાહ ભાઈ વાહ, પૂરેપૂરા 4 માર્ક્સ લઈને જ જવાનું છે. તો સૌથી પહેલા તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણીએ, અહીં એ પાર્ટની અંદર જતા રહીએ. નેટવર્કનો સમતુલ્ય અવરોધ, નેટવર્કનો સમતુલ્ય અવરોધ, આર ઇક્વિલેન્ટ બોલી દઈએ બેટા. શું બોલી દઈશું તેને આપણે? આર ઇક્વિલેન્ટ. તો આર ઇક્વિલેન્ટ એટલે કે શું થશે? તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ આર ઇક્વિલેન્ટ ઇઝ ઇક્વલ ટુ, બેટા માની લઈએ કે અહીંયા જે ઉપર 4 ઓહમના બે છે એટલે કે એ બિંદુ અને બી બિંદુ, એમનો સમતુલ્ય અવરોધ કંઈક લઈ લઈએ, પછી બી અને સી, પછી સી અને ડી, મતલબ આ અવરોધ આ બંનેનો સમતુલ્ય, પ્લસ આ, પ્લસ આ બંનેનો સમતુલ્ય, એ 3 અવરોધ શ્રેણીમાં લાગશે ને, તો એ શ્રેણીમાં થશે સમતુલ્યનો સરવાળો થશે સમતુલ્ય માટે. તો આર ઇક્વિલેન્ટ ઇઝ ઇક્વલ ટુ એબી, એબી નો અવરોધ, એ થી બી નો અવરોધ, એ રીતે એબી નો અવરોધ પ્લસ બીસી નો અવરોધ, બી થી સી નો અવરોધ, એવી રીતે બેટા પ્લસ પ્લસ પ્લસ, છેલ્લે બેટા કોણ બેઠું છે? સી થી ડી, તો પ્લસ બેટા સીડી નો અવરોધ. હવે બેટા એબી માં શું છે? એબી માં 4 ઓહમના બે અવરોધો શું છે બેટા? સમાંતરમાં છે. તો એનો સમતુલ્ય શું થશે? સિમ્પલ, ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, અથવા આપણે જેઈ અથવા નીટના લેક્ચરમાં આપણે શીખેલા જ હશે, સેમ ટુ સેમના બે અવરોધો કેમાં હોય બેટા? સમાંતરમાં હોય. તો ફાઇનલ શું આવશે? અડધું કરનાકારનું 4/2, રેડી? પણ ચાલો એ તો પછીની વાત છે. ચાલો આપણે ગુજરાત બોર્ડ પ્રમાણે જઈએ. તો ઉપર ગુણાકાર, શોર્ટકટ નથી મારતા, છેદમાં પ્રેમથી બંને અવરોધોનો સરવાળો, આ થઈ ગયો છે આ બે 4/4 નું સમતુલ્ય. પ્લસ વચ્ચે 1 ઓહમ તો જેસે તે એકલો જ છે, ને પ્લસ છેલ્લે સીડી માટે શું છે? 12 અને 6, તો 12 અને 6 છે બેટા. તો ઉપર ગુણાકાર, 12 ના ગુણાકારમાં 6, છેદમાં બંનેનો સરવાળો બેટા 12 + 6. તો ફાઇનલ આન્સર તરફ જઈએ, તો 4 ગુણાકારમાં 4 કરવા જશું તો એ ત્યાં અમારો આન્સર પ્રગટ થશે સરસ મજાનો, ચોકે ચોકે 16 એના છેદમાં 8 પ્લસ 1 પ્લસ 12 6, મસ્ત મજાના થવાના છે બેટા 72, ખબર છે ને? 12 6 72 છેદમાં 12 + 6 એ થશે સરસ મજાના તમારી પાસે 18 18 18. તો 16 ના છેદમાં 8 એ તમને આન્સર આપવાનો છે, મસ્ત મજાનો બગડે 2 પ્લસ એકડો પ્લસ 72 ના છેદમાં 18. તો એ જે આન્સર આવશે એ આવવાનો છે આન્સર તમારી પાસે 4. તો ટોટલ સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો? 4 ને 2 6, ને 6 ને 1 સરસ મજાનો 7. તો સમતુલ્ય અવરોધ આમ આર ઇક્વિલેન્ટ આપણે લખી શકવાના છે, આમ 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 સમતુલ્ય પરિપથનો અવરોધ થશે 2 + 1 + 4, મસ્ત મજાનો 7 ઓહમ. આજે માંગેલો અને સુપર ડુપર હટકે જવાબ એ નો છે. એવી જ રીતે બી, ને એવી જ રીતે સી પણ આપણે લઈએ બેટા. બી પાર્ટમાં શું છે? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, ઓહો ઓહો ઓહો, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણે મેળવવાનો છે. એ પહેલા તો પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ મેળવીએ, પછી દરેક અવરોધની કહાની કરશું. પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ, પરિપથમાંથી પસાર થતો સૌથી પહેલા કુલ પ્રવાહ મેળવશું. તો બેટા પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ કેવી રીતે આવશે? ઓહમ બાબાના નિયમ પરથી, V બરાબર IR, ભૂલો ભલે બીજું બધું, વીરવેદને ભૂલશો નહીં. વીર એટલે કે ત્રીજા ચેપ્ટરનો ઓહમ બાબાનો નિયમ,
વેદ એટલે સેકન્ડ ચેપ્ટરમાં વી બરાબર ઈડી રેડી તો ભૂલો ભલે બીજું બધું વીરવેદને ભૂલશો નહીં ખાસ વસ્તુ મગજની અંદર બેટા એ રાખવાની છે ફિટ તો અહીંયા આપણે ઓહમ બાબાનો જે નિયમનો યુઝ કરશું V બરાબર IR એના ઉપરથી I ને બનાવીએ સૂત્રનો કર્તા તો શું થશે V બરાબર IR I ને બનાવો સૂત્રનો કર્તા તો V ના છેદમાં R રેડી V ના છેદમાં R પણ ઈ R કયો આ બધા આખા પરિપથનો સમતુલ્ય અવરોધ બેટા આપણે શું લીધો તો R ઇક્વિવેલન્ટ અને એ જે R ઇક્વિવેલન્ટ છે ઈ R ઇક્વિવેલન્ટ આ 1 ઓહમ સાથે બેટા કેમાં ગણવાનો છે આખે આખો પરિપથનો 1 ઓહમ સાથે કેમાં છે શ્રેણીમાં એ બંનેનો સમતુલ્ય ત્યાં ગણવો પડશે રેડી તો અહીંયા બેટા છેદમાં આવવાનો છે એ છે R ઇક્વિવેલન્ટ પ્લસ ઓલો આંતરિક અવરોધ જે છે RA તો V કેટલું છે V છે મસ્ત મજાનો 16 એના છેદમાં R ઇક્વિવેલન્ટ આવેલું હતું 7 પ્લસ અહીંયા છે આ 1 ઓહમ ટોટલ કેટલું થઈ ગયું બેટા 16 ના છેદમાં સરસ મજાનો 8 ફાઇનલ આન્સર આવશે એ છે મસ્ત મજાનો 2 એમ્પિયર તો પરિપથમાંથી વહેતો પ્રવાહ જે સેકન્ડ ક્વેશ્ચન હતો બેટા એનો આન્સર પણ આપણી સમક્ષ આવી ગયો છે વ્યવસ્થિત રીતે બેટા મગજની અંદર ઉતરેલું હશે જ હજી બેટા એ લોકોને શાંતિ નથી મળેલી થેન્ક યુ શું મળેલું છે હવે જો એ લોકોનું ક્વેશ્ચન છેલ્લે છે હજી VAB એટલે A અને B વચ્ચે VBC એટલે B અને C વચ્ચે VCD એટલે C અને D વચ્ચે સ્થિતિમાનનો તફાવત ગણો ચલો અહીંયા ધ્યાન VAB VBC VCD કેવી રીતે ફાઇન્ડ કરશું પૂરેપૂરું ધ્યાન ઇથે કિથે ઇથે ચલો પહેલા આપણે ફાઇન્ડ કરીએ VAB સી પાર્ટ VAB સોરી એક મિનિટ અહીંયા જે આપણે ફાઇન્ડ કર્યું બેટા પરિપથમાંથી પસાર થતો પ્રવાહ છે એ લોકોએ દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહની વાત કરેલી છે ને દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહની વાત કરેલી છે તો એના માટે થોડીક હજી માથાકૂટ કરવી પડશે ને પછી સી પાર્ટની અંદર આપણે એન્ટ્રી લેશું તો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનો છે દરેક અવરોધ એટલે ઉપરના જે બંને ચાર ચાર છે AB તો AB માં જોડેલા બંને અવરોધો કેવા છે બેટા એકબીજાને સમાંતરમાં છે AB માં જોડેલા બંને અવરોધો સરસ મજાના છે ચકાચક છે ભલે ને હોય બેટા પરંતુ બંને અવરોધો છે કે માં સમાંતરમાં હોવાથી એટલે બંને સમાંતરમાં હોવાથી શું થવાનું છે સ્થિતિમાન બંને માટે સેમ ટુ સેમ હશે પ્રવાહ બદલશે પણ સ્થિતિમાન તો કેવું રહેશે સેમ ટુ સેમ સ્થિતિમાન નો તફાવત સ્થિતિમાન નો તફાવત સમાન હશે જેટલું પહેલા માટે છે એટલું જ બીજા માટે હશે એવું આપણે કહી શકશું સ્થિતિમાન નો તફાવત ઉપરના માટે માની લઈએ V1 છે તો નીચેના માટે V2 એવું માનીએ તો ઉપરના માટે ઓહમ બાબાનો નિયમ લગાડીએ તો I1 R1 V બરાબર IR તો I1 R1 R1 કેટલા છે 4 = નીચે માટે બેટા I2 R2 R2 પણ કેટલા છે 4 4 4 તો ઉડી ઉડી જાય સરસ મજાના ઉડી ઉડી જાય તો આપણે એવું લખી શકવાનું છે ઉપરમાંથી જે વહેતો પ્રવાહ છે = નીચેનામાંથી વહેતો પ્રવાહ બંને સેમ ટુ સેમ બંને સેમ ટુ સેમ તો છે પરંતુ છે કેટલા બેટા ટોટલ આવે છે કેટલો ટોટલ અહીંયાથી જે પ્રવાહ આવે છે આઈ છે સરસ મજાનો 2 એમ્પિયર જો અહીંયા આઈ કેટલો છે કુલ પ્રવાહ પરિપથમાં આવે છે એ છે 2 એમ્પિયર તો આ જે ટોટલ 2 એમ્પિયર છે એમાંથી અહીંયાથી ઉપરથી I1 નીચેથી I2 જાય તો I1 અને I2 નો સરવાળો કરશો તો શું આવશે આઈ નહીં આવે હા સર આવી જ જાય તો આવી જ જાય આવી જ જાય આવી જ જાય I1 પ્લસ I2 બંનેનો સરવાળો કરવાથી I મળવાનો છે ને I1 અને I2 બે સરખા જ છે હા તો I1 ની કિંમત I2 મૂકી દઈએ તો ચાલે I2 પ્લસ I2 બે સરખા જ છે તો I1 ને બદલે I2 I1 બરાબર I2 છે તો I1 ને બદલે I2 તો I2 પ્લસ I2 બરાબર I વાહ ભાઈ વાહ તો 2I2 એને બરાબર I શું વાત છે મજા આવી ગઈ તો I2 બરાબર સર I/2 છે હા સર I/2 છે તો I કેટલું છે સર I તો 2 છે જો 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 I તો 2 છે એના છેદમાં પણ 2 ઓહો હો હો 2 ઉડી ઉડી જા તો I2 આવી ગયું 1 એમ્પિયર ને I2 1 એમ્પિયર છે તો I1 પણ 1 એમ્પિયર બેટા બંને 1 1 જ હશે ને કેમ કે બંને છે તો કેવા સેમ ટુ સેમ
तो सेम टू सेम बन्ने वन वन एम्पियर रेडी। तो एबी मां जे आ चार चार ओहम ना बे हता ए बन्ने माथी प्रवाह नु वहन थाय छे ए छे 1 एम्पियर बी तो एकलो ज छे राणो तो बी माथी पसार थतो प्रवाह तो आखे आखो 2 एम्पियर बेटा अहींया थी 1 पाछु 2 ने ત્રીજા અને ચોથા માટે સેમ ટુ સેમ આ કહાની કરવી પડશે। ચલો ફટાફટ બેટા ઈ કહાની ને અહીંયા આપણે કરશું પૂરી। BC અવરોધમાંથી BC અવરોધ જે વચ્ચે જે અવરોધ છે બેટા BC એમાંથી BC અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એ તો બેટા એકલો જ છે તો પસાર થતો પ્રવાહ આખે આખો 2 એમ્પિયર બેટા પોતે લઈ લેશે 2 એમ્પિયર છે પૂરેપૂરું 2 એમ્પિયર લઈ લેવાનો છે। સીડીમાં જોઈએ સીડીમાં 2 અવરોધ છે ને બંને અવરોધ એકબીજાના કેવા છે સમાંતરમાં તો સીડીમાં રહેલા 12 ઓહમ તથા બીજો કયો અવરોધ છે બેટા 6 ઓહમ તો 12 ઓહમ તથા 6 ઓહમ સમાંતર હોવાથી બેટા સમાંતર છે તેનો મતલબ શું છે સ્થિતિમાનનો તફાવત કેવો છે સેમ ટુ સેમ સમાંતર હોવાથી સ્થિતિમાનનો તફાવત સ્થિતિમાનનો તફાવત સમાન હશે શું વાત છે ભાઈ તો સ્થિતિમાનનો તફાવત સમાન બરાબર V બરાબર IR તો બંને માટે V સેમ ટુ સેમ તો IR એકમાંથી પસાર થતો પ્રવાહ I3 લીધેલ છે I3 નીચેનામાંથી કયો લીધેલ છે બેટા I4 તો I3 સાથે IR કરશું તો R કયું છે 12 છે તો I3 સાથે R કરીએ તો 12 is equal to I4 સાથે R કરશું તો 6 આ ખબર પડી કે ના પડી ઉપર 12 નીચે 6 બંને હતા સમાંતરમાં સમાંતરમાં પ્રવાહ બદલાય પણ સ્થિતિમાન તો સેમ ટુ સેમ રહેશે તો જો સ્થિતિમાન સેમ ટુ સેમ રહેશે તો V બરાબર IR બંને માટે સેમ ટુ સેમ તો અહીંયા I3 R 12 અહીંયા પ્રવાહ કેટલું I4 અહીંયા R છે 6 ચાલો તો આગળ વધશું અને વધતા જ રહેશું અહીંયા આપણે જોઈ શકશું કે I3 is equal to I4 અને અહીંયા થઈ ગયું બેટા 6 ના છેદમાં 12 6 ના છેદમાં 12 એટલે કે 1/2 અથવા તો પ્રેમથી ડાયરેક્ટ કરી નાખીએ તોય ચાલશે કેમ કે પછી આગળની માથાકૂટ તો કરવી જ પડશે ફાઇનલ જવાબ તો નહીં જ આવે 6 અહીંયા ઉડાડી દો બેટા મસ્ત મજાનું આવશે ઉડી ગયા અહીંયા વિધુ બગડો તો અહીંયા બેટા બગડો રાખો અહીંયા શું રાખો I4 રાખો આને એક બોક્સ કરી નાખો હજી આ ફાઇનલ આન્સર તો નથી પણ I3 ઇન્ટુ મલ્ટીપ્લાયમાં 2 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવી ગયા છે I4 ઈ બંનેનો સરવાળો કરશું એ બંનેનો સરવાળો કરશું I3 અને I4 તો તો બેટા ટોટલ I જ થઈ ગયું કે ન થઈ ગયું ટોટલ I હતું I1 I2 માં વિભાજિત થયું પાછું બેટા અહીંયા I થઈ ગયું ને ઈ I નું જ I3 ને I4 માં વિભાજન થયું કે નથી થયું તો અહીંયા આપણે ઈ જ કરવાનું છે શું કરશું આપણે આવું કરશું કે I3 અરે ભાઈ એ ભાઈ અરે ભાઈ એ ભાઈ એ ભાઈ I3 પ્લસ I4 ઇઝ ઇક્વલ ટુ સરસ મજાનું I હવે I3 કેટલા લખશું I3 બરાબર આના ઉપરથી શું લખાશે I3 બરાબર લખી નાખો I4/2 તો ચલો લખી નાખીએ I3 બરાબર I4/2 પ્લસ I4 ઇઝ ઇક્વલ ટુ I માને બગડે બે લસા લઈ લઈએ I4 પ્લસ 2I4 એના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 2 તો એક સફરજન વત્તા બે સફરજન તો 3 વખત I4 ઇઝ ઇક્વલ ટુ 2 ના ગુણાકારમાં 2 તો 4 થશે તો I4 આવી ગયું છે આપણી પાસે બેટા 4 ના છેદમાં 3 એમ્પિયર I4 એટલું આવેલું છે I4 4 ના છેદમાં 3 આપણી સમક્ષ બેટા આવ્યું છે તો I3 તો મેળવતા તમને આવડશે આવડશે ને આવડશે એમાં તમને રોહિત સરની જરૂર નહીં પડે એ તો તમે એમનેમ પણ લઈ શકવાના છો કઈ રીતે I4 ની કિંમત અહીંયા અપલોડ કરી દો આ કિંમતને અહીંયા અપલોડ કરી દો તો I3 આમ 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 I3 ઇઝ ઇક્વલ ટુ I4 છે 4/3 એના છેદમાં શું છે બગડે 2 તો 4 અને એના છેદમાં 2 તો ઉડી ઉડી જશે તો ફાઇનલ આન્સર જે I3 આવશે તો ગયું છે 2/3 એમ્પિયર તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણી પાસે આવી ગયો છે મળી ગયો છે પરંતુ કહાની હજી પૂરી નથી થઈ
એ લોકોને બેટા ચાર માર્ક્સ માટે પૂરેપૂરી મહેનત કરાવશે બેટા, ચાર માર્ક્સ માટે નીચે શું કીધું છે, VAB VBC VCD વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, VAB એટલે કે અહીંયા, VBC એટલે વચ્ચે, VCD એટલે છેલ્લે વોલ્ટેજ ડ્રોપ. ચાલો મેળવી લઈએ મેળવી લઈએ મેળવી લઈએ વોલ્ટેજ ડ્રોપ કઈ રીતે મેળવશું. જો નજરું નાખીએ આકૃતિ મગજ ની અંદર બેટા ફિટ કરેલી હશે ને તમે, તો હવે સી પાર્ટ વી એ બી, તો બેટા વી બરાબર શું થશે, આઈ આર, વહેતો પ્રવાહ એ બી વિભાગ માટે ઉપર જોઉં કે નીચે જોઉં, બંને થશે સેમ ટુ સેમ, ઉપર જેટલો સ્થિતિમાન હતો ફાવ તેટલો જ નીચે, તો કાં તો ઉપરનું લખું કાં તો નીચે. ચલો ઉપરનું કર્યો તો આઈ વન અને ચાર, તો બેટા વી એ બી માટે અહીંયા લખીએ આઈ વન, ને અવરોધ પણ બેટા એ પેલો જ લખીએ, તો આઈ વન કેટલો હતો, આઈ વન હતો મસ્ત મજાનો વન, આર વન છે બેટા ચાર, તો એ બંનેનો ગુણાકાર કરશો એટલે ચાર વોલ્ટ આવી ગયા છે એ અને બી વચ્ચેનું. એવી જ રીતે વીબીસી, ઓહો ઓહો ઓહો, તો વીબીસી માં વી બરાબર આઈ આર, વહેતો પ્રવાહ બેટા વચ્ચે વી વિભાગમાં તો આઈ જેટલો જ છે, ને અવરોધ કેટલો છે જરાક જોઈએ, વહેતો પ્રવાહ ત્યાં મસ્ત મજાનો બગડે બે પૂરેપૂરો, જોજો અહીંયા બીસી વિભાગમાં પૂરેપૂરો બેટા બે એમ્પિયર જ જવાનો છે આઈ જેટલો, અવરોધ કેટલો છે ત્યાં સરસ મજાનો વન છે. ચલો તો એ અવરોધ થઈ ગયો છે બેટા વન, તો ફાઇનલ આન્સર ત્યાં થઈ ગયું છે મસ્ત મજાના ટુ વોલ્ટ. છેલ્લું છે છેલ્લું 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 કે કયું છે બેટા, સીડી વિભાગ, તો વી બરાબર આઈ આર, કાં તો ઉપર કાં તો નીચે, કેમ કે બંને માટે સ્થિતિમાન તો સેમ ટુ સેમ જ થશે ને, કાં તો ઉપરનો વિભાગ જો અથવા નીચે, ચલો ઉપરનો જોઈએ, તો આઈ થ્રી આર થ્રી એવું કરી નાખીએ, આઈ થ્રી કેટલા છે જરાક યાદ રાખી લ્યો, આઈ થ્રી છે ટુ બાય થ્રી, આઈ થ્રી ટુ બાય થ્રી, અને એનો અવરોધ કેટલો છે જરાક જો બાર ઓહમ, બરાબર. ચલો બેટા એ કરી નાખીએ, આઈ થ્રી આર થ્રી, આઈ થ્રી છે મસ્ત મજાના ટુ બાય થ્રી, એનો અવરોધ કેટલો હતો સરસ મજાનો બાર, તો ફાઇનલ આન્સર કેટલો આવશે બાર ના ગુણાકારમાં બે, અથવા તો અહીંયાથી બેટા ત્રણ અને બાર ને ઉડાડી દઈએ અને ચાર કરી નાખીએ, આઠ વોલ્ટ એ થઈ ગયો છે સી અને ડી વચ્ચેનો. બેટા આશા રાખું છું કે દરેક વસ્તુ મસ્ત રીતે મગજની અંદર ચોટેલી હશે, ક્લિયર. અહીંયા સુધી રાખીએ બેટા, મળશું નવા પ્રશ્નમાં. થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ.